ग्रही जे रे मारा संत जन संगे रे हरी गुण ग्रही जे रे आने अब गुण उर्था की कारी ये त्याग रे ईर्षा अभाव रे ये नहीं ले वो संत नो रे ईर्षा अभाव रे ये नहीं ले वो संत नो रे आने तन सुख तजवा भाई तन सुख तजवा ग्रहिने वैराग रे एवा तन सुख तजवा ग्रही ने वैराग रे संतनो समागम रे शुद्ध थई कीजे रे સાધને કે ને પણ હું કેવો વરસાદ જેવો શુદ્ધ અંતસ્કરણ વાળા સાધુ છે તેમ સંગ વળી કે નહીં આવશો કેવો બીજે કોઈ સાધને કે વરસાદ એમ મહારાજ પ્રથમના 54 વરસાદ નંબર ધર્મ વિના વૈરા અને ભગવાન ભક્તિ તેને યુક્ત એવા છે ભગવાન ના એકાંતિક સાધુ તેના પ્રસંગ થકી ભાગવત ધર્મ પોષણ થાય વળી જીવને જે મોક્ષ નું દ્વાર તે પણ એવા સાધુના પ્રસંગ વળે કે ન થાય એવા સાધુના પ્રસંગ થકી જ ઉગણ થાય એમ મહારાજે 54 વર્ષનાથમાં કહ્યું 55 વર્ષનાથમાં એમ કહ્યું કે ગમે તેવો ઉત્તમ દ્રઢતા હોય પણ દેશ કાળ ક્રિયા સંગાજી કે કહીને પણ ભૂપણમાં વિના જાય ઉત્તમ દ્રઢતાને પણ તાળી નાખે તો મધ્યમને કનિષ્ઠ દ્રઢતા ને તો વાત જ થઈ કે એ અવધિને એ વર્ષનાથમાં એમને કે જીવને ભજન સમાનનો તથા વર્તમાનનો એક દ્રઢતા કેમ રહેતો એકનો એક નિર્ધાર કેમ રહેતો કે આમ કરવું એમ નિયમ લીધું ઘડીક નિયમ દે ઘડીક મૂકી દે ઘડીક નિયમ દે ઘડીક મૂકી દે ઘડીક નિયમ દે ઘડીક મૂકી દે આવી રીતે હાવ જીવ શીતળ વર્તે પણ નિયમ રાખ્યો તે સોનાના દોરાની પેઠે સહી ઋતુમાં સરખો રહીએ એ ખરું છે પણ ક્ષણે રૂષ્ટા ક્ષણે તુષ્ટા રૂષ્ટા તુષ્ટા ક્ષણે ક્ષણે હોય એમ ઘડીક માં તાજી થઈ જાય ઘડીક માં વળી કોળાજી થઈ જાય એમ જીવને ભજન સમાનનો તથા વર્તમાનનો એક દઢાવ કેમ રહેતો નથી બસ તેનો ઉત્તર શ્રીજી મહારાજ બોલ્યા કે દઢાવ પણ 3 પ્રકારના તેમાં જો ઉત્તમ દ્રઢતા હોય તેને પણ દેશ કાળ ક્રિયા સંગાતિ કે કહીને પણ તારી નાખે તો બીજાની વાત છે કે ઉત્તમ ખમે એવો હોય ને એને પણ ઠાર કરી નિષ્ફળ અંતર દ્રષ્ટિ મોટા મોટા દગો કરી અવશ્ય વગો જેનું યાગે કર્યું અપમાન જાળવે નહીં જા દેવું નહીં દા સફળ માલ માલ અતોળ મળે કહે નિષ્કુલાનંદ વિતા કરવો પડે પડે
नारी नजरे ना जुवको यवी तनि तो वात भूंगी स्वागत अन्य हम दुख दाई हो ये निताल हरी मैं के स्वाद में स्नेह ने मान ने दम्भ ने कपट ने एना के स्वाद से एने टाळी नाखे यहां से उत्तम दृढ़ता ने पण टाळी नाखे तो मैं तमने कनी चलता है तो वात की के जी देश का क्रिया संग ये जो अति भूंडा थाय तेमा पण दृढ़ता जेम से एम जो रहे तो इन्हें पूर्वजन्म भारे कोई जबरदस्त संस्कार दुनिया में कैसे गाना प्रेम लो तो नहीं तो पूर्व ना कोई भोलो वडिल ना कोई नहीं भाई जो है आवी रीते पूर्व संस्कार में बल होते जमे वा भूंडा देश का हो एम पर ये नहीं स्थिति आ वेपारी ने स्थिति एम रही है केम रही है के दीवाड़ो काटवा समय आयो पर आप जो राखी दिए रेज नहीं है जब એમ આવડા ને દેશ કાળ સ્થિતિ રે એના ખરા માં ઉભો રે ને દેશ કાળ ક્રિયા સંઘ અતિ ભૂંડા થાય તેમાં પણ દ્રઢતા જેમ છે એમ ને એમ રહે તો એને પૂર્વ નો ભારે ભારે સંસ્કાર દેશ કાળ ક્રિયા સંઘ અતિ સારા છે તેમાં પણ એની દ્રઢ બુદ્ધિ મલિન થઈ જાય છે તો પૂર્વ નું કોઈ મોટું જબરજસ્ત પાક છે તે નડે માટે હવે જો મોટા પુરુષ ની સેવામાં ખબરદાર થઈને મળે તો પાક એનું નિશ્ચય માટે હવે તો બીજું શું કરું કે આળસ ને પરમાર્થ મોહ ને બીજું ત્રીજું છોડી ને મોટા પુરુષ ની સેવામાં ખબરદાર થઈને મળી પડે તો પાક બની નહી તો ઇન્દ્રિયો ની ક્રિયા ને જોઈને બેસી રહે તો ઇન્દ્રિયો ને તો કોઈ ભગવાન ની આજ્ઞા વર્તુ સારું લાગતું મહારાજ છેલ્લા ના બીજા વસાંત માં લખ્યો કે દેહ ને મૂકી ને શૈતાન જુદો થઈ જાય એ દેખ દેહ ને મૂકી ને શૈતાન જુદો થઈ જાય એને દેખે ને ભગવાન ને સર્વ પ્રકારે સુખ ના સિંધુ જાણે તો પણ ભગવાન માં સિદ્ધ થતો નથી તેમ એને એના હૃદયમાં ભગવાન નું પ્રધાનપણ પણ થતું નથી ને સંસારનું પ્રધાનપણ મળતું નથી તેનું કારણ શું છે પરમેશ્વર ને સર્વ પ્રકારે સુખ ના સિંધુ જાણે છતાં પરમેશ્વર નું પ્રધાનપણ નથી ને જગત નું પ્રધાનપણ મટે ને દુઃખદાયી જાણે છે છતાં તેનું કારણ શું છે તો શું કહ્યું